હલો ગાઈસ, કેમ છો? તમારી પાસે અત્યારે કેટલા મોંઘા મોંઘા ફોન હશે? 10,000, 20,000, 25,000, 30,000, 35,000 કેટલા મોંઘા ફોન હશે. એમાં સોશિયલ મીડિયાનો બી તમે ઉપયોગ કરતા હશો, બરાબર છે? તો આજે આપણે સોશિયલ મીડિયા વિશે થોડું જાણીશું, બરાબર, થોડી ચર્ચા વિચારણા કરીશું. હું રાહુલ શર્મા, મોટિવેશનલ સ્પીકર. કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? સોશિયલ મીડિયા એ એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે કોઈ પણ વસ્તુ જો તમારે જોતી હોય, બરાબર છે, તો તમને ઘરે બેઠા તમને એ એક ટચથી ખાલી મળી જાય છે. કોઈ પણ વેબસાઇટ, કોઈ પણ એપ્લિકેશનો બી અત્યારે પ્લે સ્ટોર પર મળી આવે છે, બરાબર છે, અને વેબસાઇટ પણ છે જેના પર તમે સર્ચ કરીને કોઈ પણ વસ્તુ, સામગ્રી, સમાચાર, બરાબર છે, કોઈ પણ વસ્તુ તમે દેખી શકો છો. કે કોઈ પણ વસ્તુનું સોલ્યુશન, જેમ કે એજ્યુકેશનમાં કોઈ દાખલો ના આવડતો હોય તો એ પણ તમે દેખી શકો છો. તો એ દાખલાની રીત પણ તમે, ઘણી બધી રીતો હોય છે, તો એમાંથી ગમે તે તમને જે રીત ફાવે એ રીત પણ તમે લઈ શકો છો અને એ રીતથી તમે દાખલો શીખી શકો છો, બરાબર. સોશિયલ મીડિયા એ સંદેશા વ્યવહાર માટે, એટલે કે મેસેજની આપ લે માટે ખૂબ પ્રખ્યાત છે. તમે દેખી શકો છો કે વોટ્સઅપ, બરાબર છે, વોટ્સઅપમાં શું છે કે તમે કોઈપણને મેસેજ મોકલો છો કે એટલીસ્ટ કે તમારા ઘરે કોઈને, તમારા ફેમિલી મેમ્બરનું કોઈનું લગ્ન હોય ને તમારા સગા સંબંધી બહુ દૂર રહેતા હોય, તમે જઈ શકો એવા નથી, તો વોટ્સઅપ પર પણ તમે એમને કાર્ડ મોકલી શકો છો. તો પાંચ સેકન્ડમાં ત્યાં તમને એ કાર્ડ પહોંચી જતું હોય છે, બરાબર છે. પહેલાં શું હતું કે બાય પોસ્ટ મોકલાવતા હતા, જે અઠવાડિયામાં પહોંચતું હતું, બરાબર છે. અત્યારે સોશિયલ મીડિયા આવી ગયું છે તો એનો ઘણો બધો ફાયદો છે, બરાબર છે. તો સોશિયલ મીડિયામાં અત્યારે લોકો એનો એટલો બધો ઉપયોગ કરે છે કે નાના નાના વેપારો પણ હોય છે એ પણ સોશિયલ મીડિયા પર લઈ જાય છે, જેને આપણે સોશિયલ મીડિયા માર્કેટિંગ તરીકે ઓળખીએ છીએ. તો એમાં પણ એમને ફાયદો થાય છે. તમે દેખશો કે ઘણા તમારા ફેમિલી મેમ્બર કે તમારા ફ્રેન્ડ હશે, વોટ્સઅપ પર સ્ટેટસ મૂકતા હશે, એમના જે કોઈ પણ વેપાર કરતા હશે એનું કોઈ સ્ટેટસ મૂકતા હશે, જેના પરથી આપણને ખબર પડી જતું હશે કે આ માર્કેટિંગ કરે છે, બરાબર છે. એફબી પર પણ સ્ટેટસ મૂકતા હશે, ઇન્સ્ટાગ્રામ પર પણ સ્ટેટસ મૂકતા હશે, બરાબર છે. આ બધું શું છે કે સોશિયલ મીડિયા માર્કેટિંગ છે. અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું પ્રગતિ કરે છે કે તમે વોટ્સઅપ દેખશો, ફેસબુક દેખશો, ઇન્સ્ટાગ્રામ દેખશો કે ટ્વિટર દેખશો, આ ચાર સોશિયલ મીડિયાના ભાગ છે. સોશિયલ મીડિયાના આ ચારેય ભાગ એટલી બધી પ્રગતિ કરે છે અત્યારે, બરાબર છે. બધાના જોડે મોંઘા મોંઘા ફોન છે, સોશિયલ મીડિયા બી જોડે છે, પણ એનો ઉપયોગ તમારા ટેલેન્ટ માટે કોઈ દિવસ કર્યો? તમારામાં શું ટેલેન્ટ છે? તમે રોજ એફબી પર વિડીયો દેખો છો, મોજ પર વિડીયો દેખો છો, ઘણી બધી એવી એપ્લિકેશનો છે જે આપણને એન્ટરટેનમેન્ટ કરી શકે છે, એના પર તમે ઘણા બધાના વિડીયો દેખ્યો છો, તો એ વિડીયો પરથી તમે શીખ્યા કે ના, મારામાં પણ ટેલેન્ટ છે એ હું બહાર લાવું? તમે કોઈ દિવસ એવું વિચાર્યું? બરાબર છે. તમે મોજ પર ઘણા બધા વિડીયો દેખો છો કે ઘણા બધા વિડીયો એવા હોય છે કે તમને દેખીને એ વિડીયો દેખીને તમારા ફેસ પર સ્માઈલ આવી જતી હોય છે. ધેટ્સ ફોર કોમેડી વિડીયો. તમે શું વિચારો છો કે આને કેવો વિડીયો બનાવ્યો? એને એનું ટેલેન્ટ બતાવ્યું છે. તમે બી તમારું ટેલેન્ટ બતાવો. તમારા મોઢા પર સ્માઈલ આવ્યો એનો મતલબ કે કોમેડી વિડીયો બોલાય છે, બરાબર છે. એવી જ રીતે સિરિયસલી વિડીયો પણ હોય છે, તમે દેખી શકો છો. તમારા અભ્યાસક્રમમાં કઈ કઈ વિગતો આવે છે, બરાબર છે, શું અભ્યાસક્રમ છે એની પણ વિડીયો હોય છે. તમે યુટ્યુબ પર તમારા અભ્યાસક્રમને લગતી કોઈ પણ વસ્તુ તમે સર્ચ મારશો, બરાબર છે, તો એ તમને મળી આવશે. કે કોઈ વ્યક્તિ, જેમ કે એવી પણ વિડીયો છે કે જે 12મા ધોરણનો બાળક હોય છે, બરાબર છે, તો એ 11મા ધોરણની વિડીયો મૂકી શકે છે, બરાબર છે. તો તમે દેખી શકો છો કે 12મા ધોરણનો એક છોકરો હોય છે તો એ 11મા ધોરણની વિડીયો કેવી રીતે મૂકે છે, એનું ટેલેન્ટ કઈ રીતે બતાડે છે, બરાબર છે. તો તમારું પણ ટેલેન્ટ શેર કરો. પણ તમારો માઇનસ પોઈન્ટ શું છે કે આખો દિવસ આપણે ચેટિંગ, એફબી, ઇન્સ્ટાગ્રામ ને ટ્વિટર ને યુટ્યુબ ને આ બધા પર ટાઈમ પાસ કરીએ છીએ. આપણે જોડે 24 કલાક હોય છે. કેટલા? 24 કલાક. 24 કલાકમાંથી તમે તમારા ટેલેન્ટ પાછળ કેટલા કલાક આપ્યા? આપણને રોજનું 1.5 GB નેટ મળે છે. 1.5 GB નેટ ના પતે ત્યાં સુધી તમે લોકો શું કરો છો? ઓનલાઈન ગેમ રમો છો, ઓનલાઈન સ્ટેટસો દેખો છો, વિડીયોસ દેખો છો, પણ એના પરથી તમે કશું શીખ્યા કે આ બધા વિડીયો બનાવે છે તો મારો પણ એક વિડીયો હોવો જોઈએ, મારું પણ ટેલેન્ટ હોય,
બરોબર છે, જેમ કે તમે સાયન્સમાં છો, કોમર્સમાં છો કે આર્ટ્સમાં છો, ગમે તે ફિલ્ડમાં છો, બરોબર છે, તો તમારા વિષયને લગતી કોઈ પણ માહિતી તમે શેર કરી શકો છો. સાયન્સમાં છો, હોમ સાયન્સ છે, બરોબર છે, તમને શું જમવાની સામગ્રી સારી બનાવતા આવડે છે, બરોબર છે, એની પણ તમે વિડીયો મૂકી શકો છો. કોમર્સમાં છો તો તમને એકાઉન્ટમાં કયો દાખલો કઈ રીતે ગણાય એ પણ તમે મૂકી શકો છો. સાયન્સમાં છો તો કેમેસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, મેથ્સમાં, બાયોલોજીમાં, બરાબર છે, ગમે તેમાં તમે તમારું ટેલેન્ટ બતાવીને તમારો વિડીયો મૂકી શકો છો, બરાબર છે. એટલે સોશિયલ મીડિયાનો આટલો બધો ફાયદો છે, સોશિયલ મીડિયા આપણી જોડે છે તો એનો ફાયદો કેમ આપણે ઉઠાવતા નથી, બરાબર છે. પછી એના માઇનસ પોઈન્ટો બધા બહાર આવશે કેમ, કારણ કે તમને ખબર છે કે એના માઇનસ પોઈન્ટો કયા કયા છે, કે માઇનસ પોઈન્ટ શું છે એના, કે તમે આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહો છો, બરાબર છે. માતા પિતા પણ એમના બાળકને મોબાઈલ તો અપાવી દે છે ખરા, પણ અંદર એ શું કરે છે એ તમે જોયું. માતા પિતા કોઈ ધ્યાન આપતા નથી, માતા પિતા બાળકને મોબાઈલ તો અપાવી દે છે પણ અંદર એ શું કરે છે, ગેમ રમે છે, વિડીયોઝ દેખે છે, ચેટ કરે છે, સ્ટેટસ મૂકે છે, સ્ટેટસ દેખે છે, શું કરે છે, ભણવાની કોઈ વિડીયો દેખે છે, શું કરે છે, આ બધું ધ્યાન રાખવું પડે, નહીં તો એ માઇનસ પોઈન્ટમાં જતું રહે ને, બરાબર છે. તો આપણું જે બાળક છે એ પ્રગતિ કરતું હોય એ પ્રગતિ કરતું બંધ થઈ જાય છે. અને અત્યારે સોશિયલ મીડિયા પર એટલું બધું ગ્રુમિંગ અને બુલિંગ ચાલી રહ્યું છે કે જેની કોઈ હદ નથી. બુલિંગનો મતલબ શું છે કે સાયબર બુલિંગ, અત્યારે તમે નામ કદાચ સાંભળ્યું હશે, સાયબર બુલિંગનો મતલબ શું છે કે અનનોન વ્યક્તિ દ્વારા તમને ધમકી આવે, અનનોન વ્યક્તિ દ્વારા તમને તમારી મજાક ઉડાવવામાં આવે. અત્યારે તમે ઘણા બધા ન્યૂઝ પેપરમાં કેસ દેખતા હશો કે એવા કેસ બને છે કે આ ગામમાંથી આ બાળક ગુમ થયું, બરાબર છે. આ બધા કેસ આના માટે બને છે કે તમે આખો દિવસ સોશિયલ મીડિયા પર હોવ છો, બરાબર છે. સોશિયલ મીડિયા પર તમારા પર અનનોન વ્યક્તિની રિક્વેસ્ટ આવી, તમે એફબી યુઝ કરો છો, એફબી મીન્સ કે ફેસબુક યુઝ કરો છો, બરાબર છે. તો એના પર તમારે કોઈ અનનોન વ્યક્તિની કોઈ રિક્વેસ્ટ આવી તો તમે શું કરશો. ઘણા બધા બાળકો, ઘણા બધા વ્યક્તિઓ શું કરે છે કે એને એક્સેપ્ટ કરી લે છે. તો એક્સેપ્ટ કરી લે એ વ્યક્તિને જાણતા નથી આપણે, તો એ વ્યક્તિની રિક્વેસ્ટ એક્સેપ્ટ કેમ નહીં થઈ શકે. હું એમ કહેવા માગું છું કે એક્સેપ્ટ જો તમે કરશો તો એ વ્યક્તિ થોડાક સમય માટે એનો લાગણીશીલ સ્વભાવ બતાવશે, તમને એના તરફ આકર્ષિત કરશે અને પછી તમારો ઉપયોગ કરશે, જેને આપણે ગ્રૂમિંગ બોલીએ છીએ. બુલિંગનો મતલબ શું છે કે ધમકી આપવી અને તમારી મજાક ઉડાવવી, પણ સાયબર ગ્રૂમિંગનો મતલબ શું છે કે સાયબર ગ્રૂમિંગ એ એક એવું છે કે એ લાગણીશીલ સ્વભાવ બતાવીને તમારો ઉપયોગ કરશે, એના તરફ તમને આકર્ષશે, બરાબર છે. અને પછી આ તમે કેસ દેખે, અમે તમને આગળ કહ્યું એમ કે આ ગામમાંથી આ બાળક ગુમ થઈ ગયું એવી ઘટના પણ બની શકે છે, જેને આપણી ભાષામાં બોલીએ છીએ સાયબર જંગાલિયત. સાયબર જંગાલિયત એટલે શું છે કે સોશિયલ મીડિયા પર જંગલી વૃત્તિ કરનારો વ્યક્તિ એટલે કે સાયબર જંગાલિયત, બરાબર છે. એટલે આના તરફથી જો મારી માહિતી તમને સાચી લાગી હોય તો આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બરાબર છે. નમસ્તે.